વલસાડની મોતના સમાચાર મળી રહ્યા છે જેમાં ઉમરગામ મામલતદાર કચેરી દલાલો મારફત ચાલી રહી શ્રીવાસજી પુરાવા સાથે દક્ષિણ ગુજરાત મહાવંશી એકતા પરિષદના મહિલા ઉપપ્રમુખ યોગિનીબેન રાઠોડ દ્વારા કલેક્ટર વન વિભાગ મંત્રી રમણ પાટકર કાયદા સચિવ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરાઈ હતી. બાર ફૂટ પહોળો રસ્તો હોવા છતાં 24 ફૂટ પહોળો રોડ બતાવેલ છે અને એ રોડ પંચાયતને જતો છે. તેમ છતાં પંચાયતને કોઈ જાણ કરેલ નથી કે કોઈ ઠરાવ મૂકેલ નથી. બીજું પ્રકરણ એવું છે કે કોઈ 10 ગુમઠા કોઈક વેચાણ કરી હોય, તેમ છતાં પૂરેપૂરો સર્વે નંબર દલાલોના કહેવાથી મામલતદાર પૂરેપૂરો સર્વે નંબર એમના નામ ઉપર કરે છે. બીજું પ્રકરણ એવું છે કે હાઈકોર્ટમાં સ્ટે મળેલ હોય, તેમ છતાં દલાલોનું કહેવાથી ઉમરગામ મામલતદાર ઓફિસમાં મામલતદાર કેસો ચલાવે છે, એવા કેસો ચલાવે છે. અને ઉમરગામ તાલુકાના ખેડૂતોના કોઈપણ કામ દલાલો સિવાય થતા નથી, બધું કામ દલાલોના હાથે જ થાય છે. અને ખાસ જાણ કરવાનું એવું છે કે સાંજના 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી બધા અનલીગલી કામો ત્યાં દલાલો બેસીને જાતે પોતે કરાવે છે. અમે રજૂઆત કલેક્ટર ઓફિસમાં કરેલ છે, આપણા વન વિભાગના મંત્રી શ્રી રમણભાઈ પાટકરને કરેલ છે, તેમ છતાં અમે હાઈકોર્ટમાં PIL દાખલ કરેલ છે.